ખેડૂતોના દેવા માફી અને પાટીદાર અનામતના મુદ્દે આમરણાંત ઉપવાસ કરી રહેલ હાર્દિક પટેલના સમર્થનમાં વિવિધ સ્થળે આયોજનો થઈ રહ્યા છે. હાર્દિક પટેલના ઉપવાસમાં 13મા દિવસે ભરૂચના રેલવે સ્ટેશન પાસે ખેડૂત હિત રક્ષક દળ અને પાસના સંયુક્ત ઉપક્રમે પ્રતિક ઉપવાસ અને રામધૂનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના વિવિધ ખેડૂતો તેમજ સામાજિક સંગઠનોના આગેવાનો તથા પાસ કાર્ય કરતા ભાઈ બહેનો સહિત ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો દ્વારા રાજ્યની ભાજપ સરકારને સંવેદનાહીન હોવાના આક્ષેપ કરવા સાથે ચૂંટણી સમયે મોટા વાયદા કરી ખેડૂતોની સમસ્યાઓ માટે પોતાના સ્વાસ્થ્યને હોડમાં મૂકનાર હાર્દિકની પરવા પણ ન કરી, જેનાથી સરકારની નિષ્ફળતા અને નિષ્ઠુરતાનો પરિચય દેશને હાર્દિકે કરાવ્યો હોવાનું જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીની સરકાર વેપારી બની ચૂકી છે. છેલ્લા 20-22 વર્ષથી ગુજરાતની અંદરની શાસન કરતી આ સરકાર ખેડૂતોની જમીનના વેપારમાં લાગી ગઈ છે. ખેડૂતો એનો મહામૂલો પાક તૈયાર કરે તેના વેપારમાં લાગી છે. ખેડૂતો દવા, ખાતર, બિયારણ બધું મોંઘા ભાવનું ખરીદીને જ્યારે પાક તૈયાર કરે ત્યારે તૈયાર પાકનો અમુક જ પાક ખરીદવાની તૈયારી સાથે એ ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી પાક ખરીદ કરે છે. એવા સંજોગોમાં બાકીનો પાક ખેડૂતે માર્કેટની અંદર લઈને જવું પડે ત્યારે સામે બેઠેલો વેપારી એના મન ફાવે એવા ભાવથી, જેના ઉપર સરકારનું કોઈ નિયંત્રણ નથી એવા ભાવથી ખરીદ કરે છે. આવા સંજોગોમાં ગુજરાતનો ખેડૂત દેવાદાર બની ગયો છે અને દેવું માફ કરવા માટે સરદારની ભૂમિનો પરોઢો પુત્ર હાર્દિક પટેલ એના 13 દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર બેઠો હોય ત્યારે ભરૂચ જિલ્લા ખેડૂત હિતરક્ષક દળ પાસના કન્વીનરો, આ જિલ્લાના ખેડૂત અગ્રણીઓ એની તંદુરસ્તી સારી રહે એના માટે પ્રાર્થના કરવા માટે રામધૂન અને ધરનાનો કાર્યક્રમ આજે અહીંયા રાખીને બેઠા છે. અમે પણ પ્રાર્થના કરીએ છીએ હાર્દિકની તંદુરસ્તી સારી રહે, મેળી સરકારને કાન આપવામાં આવે જેથી કરીને સાંભળી શકે. એની આંખો બંધ છે તો એ આંખો ખુલ્લી કરે જેથી એ ગુજરાતની સ્થિતિને જોઈ શકે અને આ મોંઘા થયેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમના મોઢા ઉપરની પટ્ટી દૂર કરે અને ગુજરાતની જનતાને જે પ્રશ્નો છે એની સરકારમાં વાચા આપે, એની રજૂઆત કરે એવી લાગણી સાથે અમારી માંગણી લઈને આજે અમે ધરનાના કાર્યક્રમ આવનારા દિવસોમાં જ્યારે હાર્દિક પટેલની જે પરિસ્થિતિ આજે જોઈ રહ્યા છે કે એમની તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે, પરંતુ સરકાર દ્વારા તેમની માંગણીઓને સ્વીકારવાની તો વાત દૂર રહી, પરંતુ એના પર ચર્ચા પણ ના કરવી એ જે વલણ અપનાવવામાં આવ્યું છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. કહેવાતી હિન્દુઓની સરકાર આજે જ્યારે 25 વર્ષનો હિન્દુ યુવાન અને તે પણ પાટીદાર સમાજમાંથી આવતો હોય કે જે સમાજમાંથી તેમણે મતો મેળવીને આજે સત્તા પર આવ્યા હોય ને રાજકારણમાં હોય ત્યારે તેમણે આ પરિસ્થિતિની ગંભીર નોંધ લેવાની જરૂર છે, નહીં તો આવનારા દિવસોમાં મધ્યમ વર્ગ, ખેડૂત સમાજ અને પાટીદાર સમાજ આ વસ્તુનો સ્વીકાર કરશે નહીં અને હાર્દિક પટેલની જે કંઈ તબિયત ખરાબ થશે કે જે પણ પરિસ્થિતિનું સર્જન થશે તેની સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની અને ગુજરાતી હાર્દિકભાઈને પણ એટલું જ કહેવા માંગીએ છીએ કે આ અંધરી ને બેરી બનેલી સરકાર એની સામે આપણે બહુ ખૂબ મજબૂતાઈથી લડવાનું છે, એટલે તમે પણ પારણા કરી લો અને તમે આજે તમારી સમાજને અને ગુજરાતની સમગ્ર જનતાને જે તમારી જરૂર છે. પ્રતિક ઉપવાસ મંડપમાં મહિલાઓ દ્વારા રામધૂમ કરી હાર્દિકના સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.